ચાલો બાળકો આપણે નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ વસ્તીની વૃદ્ધિ બરોબર તો શું કહે છે વસ્તીની વૃદ્ધિની અંદર જો વસ્તીનું કદ જે છે એ ક્યારેય સ્થિર રહેતું નથી હંમેશા વસ્તીનું કદ બદલાતું જ રહે વસ્તી હોય કોઈ વસવાટની અંદર માનો કે આપેલા સજીવોની કોઈ વસ્તી છે તો એ વસ્તીનું કદ ક્યારેય સ્થિર ન રહે હંમેશા બદલાતું રહે છે બરોબર હવે કેટલા કારણોને લીધે વસ્તીનું કદ જે છે એ બદલાતું રહે અથવા વસ્તીના કદ ઉપર કોણ કોણ અસર કરે છે બરોબર વસ્તીના કદ ઉપર કયા કારણોની અસર પડતી હોય તો નીચેના કારણોને લીધે વસ્તીનું કદ બદલાય છે ખોરાકની પ્રાપ્તિને લીધે બદલાય પક્ષોના દબાણને લીધે બદલાય અને અપચય હવામાનને લીધે બદલાય છે વસ્તીનું કદ કયા ત્રણ કારણોને લીધે બદલાય છે ખોરાકની પ્રાપ્તિને લીધે પક્ષોના દબાણને લીધે અને અપચય હવામાન એટલે કે ત્યાંના હવામાનને લીધે વસ્તીનું કદ જે છે બદલાતું રહેતું હોય છે બરાબર હવે વસ્તી વિસ્તારમાં આવતા ફેરફાર વસ્તીમાં શું થઈ રહ્યું છે તેની માહિતી આપે છે એટલે કે વસ્તી વધી રહી છે કે વસ્તી ઘટી રહી છે તેની માહિતી આપે છે વસ્તી ગીચતાની અંદર જે ફેરફાર આવે વિશેની માહિતી આપે છે તો કે વસ્તી વધી રહી છે કે વસ્તી ઘટી રહી છે એટલે કે વસ્તી અંદર શું થઈ રહ્યું છે એની આપણને માહિતી આપે છે વસ્તી ગીચતામાં આવતા ફેરફારો વસ્તીમાં શું થઈ રહ્યું છે તેની માહિતી આપે છે વસ્તી વધી રહી છે કે વસ્તી ઘટી રહી છે તેની માહિતી આપે છે રેડી વસ્તી ગીચતા ચાર પરિબળોને લીધે બદલાય છે જેમાંથી બે વસ્તી ગીચતામાં વધારો કરે છે અને બે જે છે વસ્તી ગીચતામાં ઘટાડો કરે છે વસ્તી ગીચતા વધવા અને ઘટવા પાછળ ચાર પરિબળો કામ કરે છે એ ચારમાંથી બે પરિબળો એવા છે કે જે વસ્તી ગીચતાને વધારે છે અને બે પરિબળો એવા છે કે જે વસ્તી ગીચતાને ઘટાડે છે બરોબર વસ્તીનું કદ જે છે એ આ પરિબળો ઉપર આધાર રાખે બરોબર વસ્તીનું કદ આ ત્રણ પરિબળો ઉપર આધાર રાખે ખોરાકની પ્રાપ્તિ પક્ષોનું દબાણ અને અપચયી હવામાન હવે આપણે વાત કરીએ વસ્તી ગીચતા વસ્તી ગીચતા કેટલા પરિબળો ઉપર આધાર રાખે છે ચાર એ ચાર પરિબળોમાંથી બે પરિબળો જે છે એ વસ્તી ગીચતામાં વધારો કરે છે અને બે પરિબળ છે એ વસ્તી ગીચતામાં ઘટાડો કરે છે બરોબર ચાલો એ જોઈ લઈએ જો આ ચાર્ટની અંદર તમને સમજાવે છે આની વ્યાખ્યા અલગથી આપેલી છે પણ હું તમને સમજાવતો નથી કે મેં વાંચશો એટલે તમને આવડી છે એવી વ્યાખ્યાઓ બહુ સરળ વ્યાખ્યાઓ છે એટલે હું તમને ફરીવાર વાંચીને એ વ્યાખ્યા સમજાવતો નથી બરોબર માનો કે કોઈ એક ક્ષેત્રની અંદર વસ્તી ગીચતા એટલે કે પોપ્યુલેશન ડેન્સિટી જે છે એ n છે કોઈ ક્ષેત્રમાં વસ્તી ગીચતા કેટલી છે n પોપ્યુલેશન ડેન્સિટી તો આ એન ની અંદર વધારો પણ કરશે વધારો કરશે જન્મદર જન્મદર એટલે કે નેટાલિટી બરોબર નેટાલિટી ને શું કહેવાય જન્મદર અથવા તો બર્થ રેટ બરોબર પછી મોર્ટાલિટી એટલે કે ડેથ રેટ બરોબર મોર્ટાલિટી એટલે શું કહેશો ડેથ રેટ મૃત્યુદર બરોબર તો મૃત્યુદર જે છે એ એમાં ઘટાડો કરે તો વસ્તી ગીચતામાં વધારો પણ કરે નેટાલિટી વસ્તી ગીચતામાં ઘટાડો પણ કરે મોર્ટાલિટી બરોબર અહીંયા પ્લસ ની નિશાની આપી છે વધારો પણ કરશે નેટાલિટી અને નેગેટિવ ઇન્ડિકેશન ની આપી છે એનો મતલબ એમ કે વસ્તી ગીચતામાં ઘટાડો પણ કરે મોર્ટાલિટી બરોબર તો નેટાલિટી એટલે કે બર્થ રેટ એટલે કે જન્મદર કે વસ્તી ગીચતા વધારે અને મૃત્યુદર એટલે કે મોર્ટાલિટી એ જે છે એ વસ્તી ગીચતાને ઘટાડે બરોબર હવે બીજું જોઈએ કે આ વસ્તી ગીચતામાં વધારો પણ કરશે ઇમિગ્રેશન ઇમિગ્રેશન એટલે કે આ હવે ઇમિગ્રેશન નું ગુજરાતી છે અંતઃસ્થળાંતરણ બરોબર અંતઃસ્થળાંતરણ થવાથી વસ્તી ગીચતા વધે માટે આપણે બહારથી બધા સજીવો આવીને રહેવા માટે તો ત્યાંની વસ્તી ગીચતા વધી જાય બરોબર તો અંતઃસ્થળાંતરણ દ્વારા વસ્તી ગીચતા વધે છે અને એમિગ્રેશન એટલે કે બહિર્સ્થળાંતરણ અથવા બાહ્યસ્થળાંતરણ બરોબર બહિર્સ્થળાંતરણ એટલે કે એમિગ્રેશન તો એમિગ્રેશન દ્વારા વસ્તી ગીચતા ઘટે બરોબર તો અહીંયા વસ્તી નિશાની છે એટલે વસ્તી ગીચતા શું કરશે વધારો કરશે અને એમિગ્રેશન એટલે કે બહિર્સ્થળાંતરણ આપણે કોઈ વસવાટ હોય અને સજીવો બહાર રહેવા ગયા છે તો ત્યાં વસવાટની વસ્તી ગીચતામાં શું થાય બરોબર ટોટલ ચાર પરિબળ છે નેટાલિટી મોર્ટાલિટી ઇમિગ્રેશન એમિગ્રેશન બરોબર આ બધાના પહેલા પહેલા શબ્દો છે નેટાલિટી એટલે બર્થ રેટ તમે લેશો એટલે એમાંથી બી શબ્દ મહત્વનો છે પછી મોર્ટાલિટી માટે ડેથ રેટ એટલે મૃત્યુદર થાય તો મૃત્યુદર માટે ડી શબ્દ લેવાનો છે આપણે પછી ઇમિગ્રેશન માટે આઈ શબ્દ લેવાનો છે એમિગ્રેશન માટે ઈ શબ્દ લેવાનો છે બી આઈ ઈ અને ડી બી આઈ ઈ અને ડી આ ચાર શબ્દો તમારે ધ્યાનમાં રાખવાના છે જન્મદર મૃત્યુદર બહિસ્થળાંતરણ અને અંતઃસ્થળાંતરણ બરોબર એટલે જન્મદર એ વસ્તી ગીચતામાં વધારો કરે પછી અંતઃસ્થળાંતરણ વસ્તી ગીચતામાં વધારો કરે મૃત્યુદર વસ્તી ગીચતામાં ઘટાડો કરે અને બહિસ્થળાંતરણ જે છે વસ્તી ગીચતામાં ઘટાડો કરે રેડી તો આ ચાર પરિબળો ઉપર વસ્તી ગીચતા આધાર રાખે છે ચાલો હવે કોઈ કોઈ પણ સમયે વસ્તીમાં વસ્તી ગીચતા માપવાનું સૂત્ર શું છે માનો કે ટી સમયે વસ્તી ગીચતા એન હોય ટી સમયે વસ્તી ગીચતા એન હોય તો ટી પ્લસ વન સમયે તમારે વસ્તી ગીચતા માપવું હોય તો સૂત્ર શું થાય ટી સમયે વસ્તી ગીચતા એન હોય તો ટી પ્લસ વન
અહીં સમય અવસ્થિત કિસ્સામાં આપણું સૂત્ર શું છે તો કે NP plus 1 is equal to NT plus B plus I એટલે કે જન્મદર વત્તા અંતઃસ્થળાંતરણ માઇનસ ડેથ રેટ પ્લસ એમિગ્રેશન એટલે કે મૃત્યુદર વત્તા બહિર્ગમન એટલે કે આ બે નો સરવાળો માઇનસ આ બે નો સરવાળો ખ્યાલ આવે છે જન્મદર વત્તા ઇમિગ્રેશન નો સરવાળો માઇનસ મૃત્યુદર વત્તા બહિર્ગમન નો સરવાળો ખ્યાલ આવે છે આ જે સૂત્ર છે એ વસ્તી કિસ્સા માપવાનું સૂત્ર છે NP plus 1 is equal to NP plus birth plus immigration minus death plus emigration બરોબર તો આ જે છે એ વસ્તી કિસ્સા માપવાનું સૂત્ર છે રેડી હા હવે નેક્સ્ટ ટોપિક છે આપણો વૃદ્ધિના મોડેલ્સ વૃદ્ધિના મોડેલ્સ એ આપણો નવો ટોપિક છે તો એટલે ને કહે છે growth મોડેલ્સ બરોબર હવે growth મોડેલ્સ ની અંદર તમારે બે પ્રકારના મોડેલ્સ ભણવાના છે એક છે લોજિસ્ટિક growth મોડેલ લોજિસ્ટિક growth મોડેલ અને બીજું છે એક્સપોનેન્શિયલ growth મોડેલ એક આવે લોજિસ્ટિક growth મોડેલ અને બીજું આવે એક્સપોનેન્શિયલ growth મોડેલ બરોબર હવે પહેલા હું તમને એક્સપોનેન્શિયલ growth મોડેલ ની જસ્ટ તમને એક વાત કરું પછી આપણે લોજિસ્ટિક મોડેલ ઉપર સમજણ કરીએ માનો કે કોઈ સજીવ કોઈ વસવાટની અંદર રહે છે અને એ વસવાટની અંદર અસીમિત સ્ત્રોતો છે કે વસવાટની અંદર શું છે અસીમિત સ્ત્રોતો તો કોઈ સજીવને કોઈ વસવાટમાં અસીમિત સ્ત્રોતો મળી રહે છે પૂરતું ખાવા પીવાનું મળી રહે બરોબર અને વસવાટ એ બહુ મોટો હોય તો એ વસ્તી એ સજીવ જે છે એ ખૂબ પ્રજનન કરે એ સજીવ ત્યાં શું કરે ખૂબ પ્રજનન કરે અને પોતાની સંખ્યામાં બહુ વધારો કરે બરોબર એટલે જ્યારે જ્યારે કોઈ વસવાટમાં અસીમિત સ્ત્રોતો રહેલા હોય ત્યારે સજીવની પ્રજનન કરવાની ક્ષમતામાં બહુ વધારો થઈ જાય અને સજીવ ટૂંકા સમયમાં પોતાની સંખ્યામાં બહુ વધારો કરી લેતો હોય છે બરોબર ટૂંકા સમયમાં સજીવ જે છે પોતાની સંખ્યામાં ખૂબ જ વધારો કરે અને આવી વૃદ્ધિને કહેવાય એક્સપોનેન્શિયલ વૃદ્ધિ આવી વૃદ્ધિને શું કહેવાય એક્સપોનેન્શિયલ વૃદ્ધિ દાખલા તરીકે જ્યારે વર્ષા ઋતુ હોય ત્યારે વર્ષા ઋતુની અંદર તમે જોતા હશો કે દેડકા જે છે એની વસ્તીમાં ખૂબ જ વધારો થાય છે તાત્કાલિક એની વસ્તી બહુ ઊંચી જાય બરોબર એવી જ રીતે જ્યાં જ્યાં મકોડા છે ઉડવાવાળા મકોડા છે બીજા જીવજંતુ છે એની સંખ્યા વર્ષા ઋતુમાં ખૂબ વધી જતી હોય બરોબર એનો મતલબ એમ કે વર્ષા ઋતુની અંદર સ્ત્રોતો જે છે એ અસીમિત થઈ જાય છે અને દેડકાને અને જીવજંતુઓને એ મદદ કરે છે અને અસીમિત સ્ત્રોતોની પરિસ્થિતિમાં દેડકા અને કીટકોની સંખ્યા જે છે એ ખૂબ જ ઝડપથી વધે છે બરોબર એટલે તમે વસ્તી ગીતતા વિરુદ્ધ સમયનો જ્યારે આલેખ દોરો વસ્તી ગીતતા વિરુદ્ધ સમયનો જ્યારે આલેખ દોરીએ ત્યારે એમાં વસ્તી ગીતતા બહુ ઝડપથી વધે વસ્તી ગીતતા બહુ ઝડપથી વધે જેમ જેમ સમય પસાર થતો જાય એમ વસ્તી ગીતતા ખૂબ ઝડપથી વધે એટલે એ જે આકારમાં આલેખ બને બરોબર કોની કઈ સ્થિતિમાં હું તમને કહું છું એક્સપોનેન્શિયલ વૃદ્ધિની સ્થિતિમાં તમને કહું છું કે જ્યારે થોડાક સમયમાં વસ્તી ખૂબ વધી જાય તો એવો કેવો આલેખ બનાવશે જે આકારમાં આલેખ બનાવે એને કહેવાય એક્સપોનેન્શિયલ વૃદ્ધિ બરોબર ખ્યાલ આવે છે એક્સપોનેન્શિયલ વૃદ્ધિ ક્યારે થાય જ્યારે અસીમિત સ્ત્રોતો હોય ત્યારે વસવાટની અંદર ક્યારે થશે આવું તો વર્ષા ઋતુની અંદર દેડકાની વૃદ્ધિ અને વર્ષા ઋતુની અંદર સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ બરોબર હવે બીજી વૃદ્ધિની હું તમને વાત કરું લોજિસ્ટિક વૃદ્ધિ બરોબર તો કુદરતમાં બધી વખતે અસીમિત સ્ત્રોતો તમને જોવા મળે નહીં કુદરતમાં બધી વખતે અસીમિત સ્ત્રોતો જોવા મળતા નથી ક્યારેક સ્ત્રોતો કેવા હશે સીમિત બરોબર અને સ્ત્રોતો સીમિત હોય ત્યારે સજીવ કેવી વૃદ્ધિ દર્શાવે છે લોજિસ્ટિક વૃદ્ધિ દર્શાવે બરોબર સ્ત્રોતો જ્યારે સીમિત હોય ત્યારે સજીવ કેવી વૃદ્ધિ દર્શાવે લોજિસ્ટિક વૃદ્ધિ લોજિસ્ટિક વૃદ્ધિ છે ને એ બહુ પ્રેક્ટિકલ છે લોજિસ્ટિક વૃદ્ધિ કેવી છે પ્રેક્ટિકલ અને એક્સપોનેન્શિયલ વૃદ્ધિ જે છે એ ઇમ્પ્રેક્ટિકલ છે ભાગ્ય જ જોવા મળે બરોબર એક્સપોનેન્શિયલ વૃદ્ધિ ભાગ્ય જ જોવા મળે લોજિસ્ટિક વૃદ્ધિ જે છે એ મોટા ભાગે જોવા મળે લોજિસ્ટિક વૃદ્ધિ હોય ને એમાં એસ આકારનો આલેખ મળે લોજિસ્ટિક વૃદ્ધિમાં કેવો આલેખ મળે એસ આકારનો આલેખ મળે અને એમાં પાછા ત્રણ સ્ટેપ હોય લેગ ફેઝ લોગ ફેઝ અને સ્ટેશનરી ફેઝ લેગ ફેઝ લોગ ફેઝ અને સ્ટેશનરી ફેઝ ત્રણ એમાં તબક્કા હોય બરોબર તો એની આપણે ચર્ચા કરીશું બરોબર તો આપણે હવે જોઈ લઈએ ટોપિકને ડિટેલમાં પહેલું મોડેલ છે એક્સપોનેન્શિયલ વૃદ્ધિ ચળકાત્મક વૃદ્ધિ લઘુગુણકીય વૃદ્ધિ અથવા ભૌમિતિક વૃદ્ધિ આ બધા નામ એક જ છે બરોબર એક્સપોનેન્શિયલ વૃદ્ધિ ચળકાત્મક વૃદ્ધિ લઘુગુણકીય વૃદ્ધિ અથવા ભૌમિતિક વૃદ્ધિ બરોબર વસ્તીની ખલેલ રહિત વૃદ્ધિ માટે સ્ત્રોત એટલે કે વસવાટ અને ખોરાક ખૂબ અગત્યના છે બરોબર કોઈ વસ્તીને વૃદ્ધિ કરવી હોય ખલેલ વિના બરોબર કોઈ પણ પ્રકારની ખલેલ પડ્યા વગર એને વૃદ્ધિ કરવી હોય તો શું શું મહત્વનું છે વસવાટ બહુ મહત્વનો છે અને ખોરાક ખૂબ મહત્વનો છે આ બે સ્ત્રોત બરોબર વસવાટ અને ખોરાક એ બે સ્ત્રોત છે તો વસ્તીની ખલેલ રહિત વૃદ્ધિ માટે વસવાટ અને ખોરાક ખૂબ જ અગત્યના છે નૈસર્ગિક પસંદગીની પોતાની થિયરી વિકસાવતી વખતે ડાર્વિને અવલોકન કર્યું ડાર્વિન નામનો જે વૈજ્ઞાનિક છે એને કઈ થિયરી આપી હતી નૈસર્ગિક પસંદગીની થિયરી આપી બરોબર તો જ્યારે ડાર્વિન નૈસર્ગિક પસંદગીની થિયરીનું અવલોકન થિયરી બનાવતો જ્યારે ડાર્વિન નૈસર્ગિક પસંદગીની થિયરી બનાવતો ત્યારે ડાર્વિને અવલોકન કર્યું બરોબર
જૈવિક ક્ષમતા કોઈ પણ સજીવની મહત્તમ પ્રજનન કરવાની ક્ષમતાને શું કહેવાય બાયોટિક પોટેન્શિયલ અથવા જૈવિક ક્ષમતા અને એનાથી ક્યારે પરિચિત થશે જ્યારે વસવાટમાં અસીમિત જંતુઓ હોય ને ત્યાં અને આવો અવલોકન પણ કર્યું ડાર્વિન બરોબર આવા સમયે વસ્તી ચર ભાતા ધીરે ધીરે એટલે કે ભૌમિતિક રીતે વધે છે એટલે કે વસ્તી ખૂબ જ ઝડપથી વધે બરોબર જ્યારે વસવાટમાં સ્ત્રોતો અમર્યાદિત હોય ત્યારે વસ્તીની વૃદ્ધિ અસીમિત રીતે થાય છે બરોબર હવે માનો કે એન કદ ધરાવતી વસ્તીમાં જન્મદર એટલે બી હોય જન્મદર બરોબર શું હોય બી અને મૃત્યુદર બરોબર ડી હોય તો ટી સમયમાં થયેલી વસ્તી વૃદ્ધિનું સમીકરણ શું થાય કોઈ એન વત્તે એન કદની વસ્તી છે બરોબર કોઈ એન કદ ધરાવતી વસ્તી છે એની અંદર જન્મદર માનો કે બી હોય અને મૃત્યુદર માનો કે ડી હોય તો ટી સમયમાં થયેલી વસ્તી વૃદ્ધિનું સૂત્ર શું થાય તો કે ટી એન ડી ટી બરોબર બી માઇનસ ડી ઇન્ટુ એન આ સૂત્ર વડે તમે વસ્તી વૃદ્ધિને માપી શકો બરોબર એક્સપોનેન્શિયલ વૃદ્ધિ માપવાનું આ સૂત્ર છે બરોબર આ સૂત્ર કોનું છે એક્સપોનેન્શિયલ વૃદ્ધિ માપવાનું સૂત્ર બરોબર હવે આમાં બી માઇનસ ડી બરોબર શું થશે આ થશે બર્થ રેટ માઇનસ ડેથ રેટ એટલે શું થાય વૃદ્ધિ દર બર્થ રેટ માઇનસ ડેથ રેટ શું કહેવાય વૃદ્ધિ દર બરોબર તો બી માઇનસ ડી બરોબર આર લઈ લો તો ડી એન ડી ટી બરોબર શું થશે આર એન થશે બી એન ડી ટી બરોબર શું થાય આર એન એટલે આ સૂત્રમાં તમે બી માઇનસ ડી બરોબર શું લઈ શકો છો આર લઈ શકો બરોબર આ સૂત્ર કોનું છે લોજિક એક્સપોનેન્શિયલ વૃદ્ધિનું છે કોનું સૂત્ર છે આ એક્સપોનેન્શિયલ વૃદ્ધિનું સૂત્ર એક્સપોનેન્શિયલ વૃદ્ધિનું સૂત્ર શું થાય બી એન ડી ટી ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ ડી ઇન્ટુ એન બરોબર બી એન ડી ટી ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ ડી ઇન્ટુ એન હવે અહીંયા બી માઇનસ ડી બરોબર શું લઈ લેવાનું તમારે આર લઈ લેવાનું એટલે બી એન ડી ટી ઇઝ ઇક્વલ ટુ આર આપણું સૂત્ર થઈ ગયું એક્સપોનેન્શિયલ વૃદ્ધિ નથી ગયું એક્સપોનેન્શિયલ વૃદ્ધિ ક્યારે થાય જ્યારે વસવાટમાં અસીમિત જો હોય ને ત્યારે થાય બરોબર હાલો હવે આર કેવું છે તો કે આર એક કુદરતી વૃદ્ધિનો આંતરિક દર છે આર શું કહેવાય કુદરતી વૃદ્ધિનો આંતરિક દર કહેવાય બરોબર નેચરલ રેટ ઓફ ઇન્ટ્રિન્સિક ગ્રોથ બરોબર નેચરલ રેટ ઓફ ઇન્ટ્રિન્સિક ગ્રોથ એમ કહેવાય નેચરલ રેટ ઓફ ઇન્ટ્રિન્સિક ગ્રોથ બરોબર તો રેટ ઓફ નેચરલ ઇન્ટ્રિન્સિક ગ્રોથ બરોબર ચાલો વૃદ્ધિ પર જૈવિક અને અજૈવિક પરિબળોનું શું અસર થશે તે માપવા માટે આ બધું કર્યું છે આર શેના માટે મહત્વનું છે વૃદ્ધિ ઉપર જૈવિક અને અજૈવિક પરિબળોની શું અસર થાય છે તે માપવામાં મદદ કરે છે આર શેમાં મદદ કરે છે વૃદ્ધિની ક્રિયા ઉપર જૈવિક અને અજૈવિક પરિબળોની અસર માપવામાં મદદ કરે છે બરોબર હવે નોર્મલના અંદર માટે આર કેટલો છે 0.015 બરોબર 0.015 ફ્લોર મીટર્સ એટલે કે બ્રૂમ મીટર માટે કેટલો છે આર 0.12 અને 1981 માં માનવ વસ્તી માટે આર કેટલો છે 0.0205 બરોબર 1981 માં માનવ વસ્તી માટે આર નું મૂલ્ય કેટલું હતું 0.0205 રેડી ઉપરના સમીકરણને ચલ ઘાતાંકીય કે ભૌમિતિક સ્વરૂપમાં જો દર્શાવવામાં આવે અને n વિરુદ્ધ t નો આલેખ દ્વારા દર્શાવવામાં આવે ત્યારે આલેખ કેવો બને છે જે આકારનો બને બરોબર આ સમીકરણને તમે ચલ ઘાતાંકીય કે ભૌમિતિક સ્વરૂપમાં જ્યારે તમે દર્શાવવાનો પ્રયત્ન કરો અને n વિરુદ્ધ t નો આલેખ દ્વારા કે વસ્તી વિસ્તાર વિરુદ્ધ સમયનો જ્યારે આલેખ કરો ત્યારે આલેખ કેવો બને છે જે આકારનો આલેખ બને છે જો અહીં આ આલેખ આપ્યો છે ને ગુલાબી રંગનું પત્ર ધ્યાન આપો હવે પણ ધ્યાન આપો ગુલાબી રંગ વસ્તી ગીતતા તમારે ક્યાં લેવાનું છે y અક્ષ વસ્તી ગીતતા ક્યાં લેવાનું છે y અક્ષ x અક્ષ ઉપર આપણે શું લઈએ છીએ સમય બરોબર તો આ જે જે આકાર ના લે છે આ જે ગુલાબી આલેખ છે કેવો છે જે આકાર બરોબર અને આ જે આકાર ના આલેખ નું સૂત્ર શું છે d n d t is equal to r તો આ જે આલેખ માં છે ને આ બે આલેખ ભેગા થયેલા છે એક આ ગુલાબી એક ગોળ બરોબર આ જે છે એ એક્સપોનેન્શિયલ વૃદ્ધિ નું છે આ લોજિસ્ટિક વૃદ્ધિ નો સમીકરણ છે બરોબર અથવા આલેખ બરોબર આ એક્સપોનેન્શિયલ વૃદ્ધિ નો આલેખ અને આ લોજિસ્ટિક એક્સપોનેન્શિયલ વૃદ્ધિ નો આલેખ કેવો હોય જે આકાર નો બરોબર વસ્તી વિસ્તાર વિરુદ્ધ સમય નો જ્યારે તમે આલેખ દોરો ચલ ઘાતાંકીય સ્વરૂપમાં ત્યારે એ આલેખ માં dnt = rn એ સમીકરણ નો ઉપયોગ કરીને જ્યારે તમે આલેખ બનાવો તો આલેખ કેવો બને છે જે આકાર નો બને છે રેડી તો અહીંયા જોશો જેમ જેમ સમય પસાર થાય છે વસ્તી માં તાત્કાલિક વધારો થાય છે જેમ સમય પસાર થાય એમ વસ્તી માં શું થાય છે તાત્કાલિક વધારો થાય છે હવે આને આલેખ ને જ્યારે તમે લઘુગુણક નો ઉપયોગ કરીને આલેખ નું સમીકરણ તમે કોની મદદથી બનાવો લઘુગુણક ની મદદથી બનાવો તો સમીકરણ શું બની જાય તો સમીકરણ બની જાય nt is equal to n0t ના ઘાતમાં rt બરોબર જ્યારે આ આલેખ નું તમે સમીકરણ લઘુગુણક ના સ્વરૂપમાં લખો log નો ઉપયોગ કરીને જ્યારે સમીકરણ બનાવો તો સમીકરણ શું થઈ જશે nt એટલે કે t સમય વસ્તી ગીતતા બરોબર n0 એટલે કે શૂન્ય સમય વસ્તી ગીતતા એટલે કે શરૂઆતની વસ્તી ગીતતા e એટલે કે log નો બેઝ બરોબર આર એટલે કુદરતી વૃદ્ધિનો આંતરિક દર અને ટી એટલે કે સમય તો આ જે છે એ આ આ જે સમીકરણ છે ને એનો તે લોગ શું છે આ
union BP is equal to R. The pair સમીકરણ અને બીજું સમીકરણ તો શું થયું NT is equal to N0 e ના ઘાતમાં RT. એ બીજું સમીકરણ એ log સ્વરૂપનું છે બરાબર. બીજું સમીકરણ કયું સ્વરૂપનું છે? log સ્વરૂપનું. પહેલું સમીકરણ જે છે એ સાદું છે, NT is equal to R. એ બે એક્સપોનેન્શિયલ વૃદ્ધિના સમીકરણ છે, યાદ રાખજો બરાબર. હવે અહીંયા NT એટલે પોપ્યુલેશન ડેન્સિટી આફ્ટર ટાઈમ t એટલે t સમય વસ્તી વિસ્તાર, N0 એટલે પોપ્યુલેશન ડેન્સિટી એટ ટાઈમ 0 એટલે શૂન્ય સમય વસ્તી વિસ્તાર, R એટલે ઇન્ટ્રિન્સિક રેટ ઓફ નેચરલ ઇન્ક્રીઝ એટલે કે આંતરિક વૃદ્ધિ દર બરાબર, કુદરતી વૃદ્ધિનો આંતરિક દર, અને e એટલે કે બેઝ ઓફ ધ નેચરલ લોગ એટલે 2.7828 જે તમે લ્યો છો મેથ્સ અને ફિઝિક્સ ની અંદર લોગ નો બેઝ. રેડી? તો આ છે તો પહેલો આલે જે આકારનો આલે. હવે બીજું છે અસિમિત પ્રોટોનની સ્થિતિમાં જો ગરદનની રીતે વૃદ્ધિ પામતા છે જે ટૂંક સમયમાં ઘણી મોટી વસ્તી બનાવી નાખે, થોડાક સમયમાં દેડ ઘણી વસ્તી બહુ મોટી બની જાય ને ચોમાસાની અંદર બરોબર, થોડાક સમયમાં જીવ જંતુઓની વસ્તી જે છે ચોમાસામાં ખૂબ જ મોટી બની જાય છે. અસિમિત પ્રોટોનની સ્થિતિમાં થોડાક સમયમાં સજીવની વસ્તી કેવી બની જાય છે? બહુ મોટી બની જાય છે. ડાર્વિને કહ્યું કે ધીમે વૃદ્ધિ પામવા હતી પણ નિયંત્રણના અભાવમાં સંખ્યામાં ખૂબ જ વધી જાય છે બરોબર. હાથીની વૃદ્ધિ હકીકતમાં ધીમે ધીમે આ શું છે?
દર અને એ શું છે તો કે એની વહન ક્ષમતા છે કેરિંગ કેપેસિટી છે બરાબર તો અહીંયા જો એનો આલેખ કરેલો છે આ આલેખ જે છે ને આ આલેખ યાદીશિક વૃદ્ધિનો છે આ આલેખ કોનો છે યાદીશિક વૃદ્ધિ બરાબર જ્યારે સ્ત્રોતો સીમિત હોય ત્યારે થતી વૃદ્ધિ એટલે કે યાદીશિક વૃદ્ધિ શરૂઆતમાં વૃદ્ધિ કેવી હોય ધીમી હોય પછી વૃદ્ધિ કેવી થાય ઝડપી થાય અને પરિપાચક વૃદ્ધિ પછી કેવી થઈ જાય ધીમી થઈ જાય બરાબર શરૂઆતમાં વૃદ્ધિ ધીમી હોય પછી ઝડપી થાય પછી પછી ધીમી થઈ જાય શરૂઆતમાં ધીમી વૃદ્ધિ હોય ને એટલે લેગ ફેઝ શું કહેવાય ને લેગ ફેઝ પછી ઝડપી વૃદ્ધિ થાય શું કહેવાય લોગ ફેઝ અને પછી વૃદ્ધિ સ્થિર થઈ જાય શું કહેવાય સ્ટેશનરી ફેઝ શું કહેવાય સ્ટેશનરી લેગ ફેઝ લોગ ફેઝ સ્ટેશનરી ફેઝ લેગ ફેઝ લોગ ફેઝ સ્ટેશનરી ફેઝ આવા તબક્કાઓ જે વૃદ્ધિની એક્સપોનેન્શિયલ વૃદ્ધિ એમાં જોવા મળતા નથી લેગ ફેઝ લોગ ફેઝ અને એક્સપોનેન્શિયલ લેગ ફેઝ લોગ ફેઝ અને સ્ટેશનરી ફેઝ એ જે એક્સપોનેન્શિયલ વૃદ્ધિમાં જોવા મળતા નથી લેગ ફેઝ લોગ ફેઝ અને સ્ટેશનરી ફેઝ જેવા તબક્કાઓ એક્સપોનેન્શિયલ વૃદ્ધિમાં જોવા મળતા નથી રેડી હા આ એક્સપોનેન્શિયલ વૃદ્ધિ લોજિસ્ટિક વૃદ્ધિનું સમીકરણ d and d is equal to r l k - 1 k અહીંયા જો આલેખ જે છે ને એ વહન ક્ષમતા સુધી પહોંચી ગયું બરોબર આલેખ માત્રામાં નાના કદના સજીવો બનાવશે ઓયસ્ટર અને પેલાજિક ફિશ અમુક સજીવો
ઓછી માત્રામાં મોટા કદની સંપત્તિ બનાવે છે. ઓછી માત્રામાં મોટા કદની સંપત્તિ, ઓછી માત્રામાં મોટા કદની સંપત્તિ બનાવે છે. ઈ કોણ છે? તો કે પક્ષીઓ અને સસ્તન. બરાબર, આ ચાર વસ્તુ તમારે યાદ રાખવાની. એક જ વાર પ્રજનન કર્યું તો બાંબુ અને પેસિફિક સાલમનમાં છે. ઘણી બધી વાર પ્રજનન કર્યું તો સસ્તન અને પક્ષી. બરાબર, મોટી માત્રામાં નાના કદની સંપત્તિ બનાવે તો કે ઓઈસ્ટર અને પેલાજિક ફિશ, અને નાની માત્રામાં મોટા કદના સજીવો બનાવે પક્ષીઓને સસ્તન. બરાબર, પક્ષીને સસ્તન દેવાથી ઠીક થાય છે. હવે ઉદ્વિકાસી જીવ વિજ્ઞાનનું માનવું છે કે લાઈફ હિસ્ટ્રી વેરિએશન સજીવો અને તેમના પર લાગતા જૈવિક અને અજૈવિક પરિબળોને આધારે વિકસાવે છે. દરેક સજીવોનું લાઈફ હિસ્ટ્રી વેરિએશન કોના આધારે વિકસે છે? એના ઉપર લાગતા જૈવિક અને અજૈવિક પરિબળો અનુસાર. દરેક સજીવો પોતાનું લાઈફ હિસ્ટ્રી વેરિએશન કોના અનુસાર વિકસાવે છે? પોતાના પર લાગતા જૈવિક અને અજૈવિક પરિબળો અનુસાર. અને આ ક્ષેત્રમાં ઉદ્વિકાસી જીવ વિજ્ઞાનીઓ ઘણું બધું રિસર્ચ કરી રહ્યા છે. એટલે લાઈફ હિસ્ટ્રી વેરિએશન સમજવા માટે થઈને અત્યારે જીવ વૈજ્ઞાનિકો જે છે એ ખૂબ જ રિસર્ચ કરી રહ્યા છે. બરોબર, તો આજે તમને વસ્તી વૃદ્ધિ ભણાવી, વસ્તી વૃદ્ધિ ઉપર અસર કરવા વાળા પરિબળો જણાવ્યા, વસ્તી વૃદ્ધિ ઉપર અસર કરવા વાળા ચાર કારણોની ચર્ચા કરી, પછી વૃદ્ધિના મોડલ્સની ચર્ચા કરી, ગ્રોથ મોડલ્સ આપણે જોયા, એક્સપોનેન્શિયલ વૃદ્ધિ જોઈ અને લોજિસ્ટિક વૃદ્ધિ જોઈ, અને છેલ્લે આપણે લાઈફ હિસ્ટ્રી વેરિએશનનો ટોપિક